હું વિજયગ્રહના નિવૃત્ત પ્રોફેસર અનિલ કુમાર કિકુભાઈ ભટ્ટ મનુભાઈ પ્રોફેસર મનુભાઈ શાહ વિશે મારા સંભાળના રજૂ કરતા મને ખૂબ આનંદ થાય છે. તેઓ શ્રી મારા વિજયગ્રહ કોમર્સ કોલેજમાં 1962 સાલમાં આચાર્ય હતા અને મારા પિતાશ્રી જ્યારે કિકુભાઈ કે ભટ્ટ તેઓ શ્રી મામલતદારના અને બરોડા કોલેજમાં ભણેલા તે વખતે તેમણે અમને એડમિશન આપેલું મને અને વ્યક્ત હું બહુ રાજી થયેલો. આ મારું એક સુંદર સંભાળનું છે અને ચા પણ પીવડાવી અમને. ત્યારબાદ બરોડા કોલેજમાં જે પ્રોફેસર વાઘમારે સાહેબ હતા એ મનુભાઈ સાહેબના પણ અંગ્રેજીના પ્રોફેસર હતા, મારા પિતાશ્રીના પણ અંગ્રેજીના પ્રોફેસર હતા અને મને પણ વાઘમારે સાહેબે બીજેમમાં ભણાવેલો અંગ્રેજી, એટલે મને ખૂબ એનો ગર્વ છે અને આનંદ છે. મનુભાઈ સાહેબ એ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં MSc થયેલા અને કાયમ એ કહેતા, હંમેશા ઉત્સાહથી બોલતા, બહુ ઇન્ટેલિજન્ટ હતા, એમાં તો બે મત નથી, અને વિદ્વાન પણ હતા અને સિમ્પલ લિવિંગ એન્ડ નોર્મલ થિંકિંગ તેમનો સિદ્ધાંત હતો. હંમેશા એ ખાદી પહેરતા, દેખાવે ખૂબ ગૌરવર્ણા હતા, ખૂબ ઉજળા હતા એમ કહી શકાય, અને ટાવરિંગ પર્સનાલિટી હતી. મનુભાઈ સાહેબ 1974માં આ પુસ્તક મારી પાસે જે છે, આ પુસ્તક તેઓ શ્રીએ ધંધાકીય સંચાલન લખેલું છે અને તેમાં તેમણે ડગલાસ મેકગ્રેગરની એક્સ અને વાય થિયરી વિશે બહુ સુંદર લખાણ લખેલું છે. તેઓ હંમેશા શુદ્ધ ગુજરાતીમાં આ લખાણ લખેલું છે. દાખલા તરીકે પુર હોય અને ભગ્યો કહેતા અને હસાવતા. તેઓ રમુજી સ્વભાવના હતા અને ઇંગ્લેન્ડ જ્યારે ભણીને આવેલા અને મારા જ્યારે MCOMમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા ત્યારે મેં ડેઝર્ટેશન રજૂ કરેલું, એમાં મારા હાઈએસ્ટ માર્ક આવેલા. મનુભાઈ સાહેબ હંમેશા એક સુંદર વાક્ય કહેતા, ડન ઇઝ ડન, ઇટ ઇઝ નોટ અનડન, ઇવન ઇફ યુ ગો ટુ લંડન. આમ મનુભાઈ સાહેબને લાખ લાખ વંદન. ભારતીબેનને અમે એક વાર જલારામ સોસાયટીમાં તમને મળવા, મારા ધર્મપત્ની ભારતીબેન મળવા ગયા ત્યારે તેમણે અમારો સુંદર આવકાર આપેલો અને હંમેશા એ આશીર્વાદ આપતા. એ આશીર્વાદને કારણે હું લાંબો સમય BJVM કોમર્સમાં 38 વર્ષ કામ કરી શક્યો. તેઓ અર્થસંકલન, યોજના, વિદ્યાનગર માસિક, અનેક સમાચારપત્રોમાં હું લેખ લખી શકે. આમ એમના જીવનમાંથી અમને ઇન્સ્પાયરેશન મળેલી છે, મોટિવેશન મળેલું છે. તેઓ સારા કાઉન્સિલર પણ હતા અને મારા તમામ ભાઈઓ રશ્મિભાઈ, જ્યોતિન્દ્રભાઈ, જસ સાહેબ, દિનેશભાઈ, આ બધા એમના સાનિધ્યમાં હતા. જ્યારે BJVMભાઈ પ્રવચન કરે ત્યારે કાઠિયાવાડી દુહા સૌરાષ્ટ્રની શૈલીની ભાષામાં ગાતા અને લોકોને, શ્રોતાઓને રાજી કરી દેતા અને તાળીઓના ગડગડાટ થતા. ચરોતર મેનેજમેન્ટના સ્થાપક હતા અને તેનો પણ હું આજીવન સભ્ય રહેલો છું. મનુભાઈ સાહેબને લાખ લાખ મારા વંદન. તેઓ મારા ગુરુ હતા અને આજે પણ તેમના પુસ્તકો હું વાંચું છું, કેટલાક લેખો પણ વાંચું છું, એટલે મને ખૂબ આનંદ થાય છે. તેમના કુટુંબથી ખૂબ પરિચિત હતો, કારણ કે હું 1962 આજ સુધી મારું વિદ્યાનગરના આણંદમાં મારું જીવન શૈક્ષણિક રીતે ગયેલું છે. આમ તેઓ એકેડેમિશિયન હતા સારા. ગુજરાતમાં તેમનું એક આચાર્ય તરીકે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે, પ્રિન્સિપાલ તરીકે બધી રીતે એમનું નામ હતું અને તેઓ વિદ્વાન ગણાતા. તેમનું પ્રવચન સાંભળવા બીજી સંસ્થાના વિદ્યાર્થીઓ પણ હાજર હતા અને ખૂબ રાજી થતા, કારણ કે એમની હાસ્યશૈલી પણ હતી. મનુભાઈ સાહેબને જેટલા વંદન કરીએ ગુરુ તરીકે એટલા ઓછા છે. અને તેમની અંગ્રેજી, ગુજરાતી અને અનેક ભાષાઓ પર ખૂબ પકડ હતી. તેઓ સ્વાતંત્ર્ય સેનાની પણ હતા અને વાઇસ ચાન્સેલર પણ હતા અમારા, અને હંમેશા તેમનો આશીર્વાદ, શુભેચ્છા મારા માટે રહેલી છે અને મારા સર વસો ગામને બહુ યાદ કરતા હોય.
અને ગમત પણ કરતા આવો વસો વસો મારા ગામ આમ એટલે આપણને એ રીતે તેમને જેટલા યાદ કર્યું એટલા ઓછું છે. આમ તો બે ત્રણ મિનિટ તો બહુ ન કહી શકાય, એના વિશે કોઈ એક ગ્રંથ લખી શકાય, એક ઇતિહાસ લખી શકાય એવું આજે મને લાગે છે. અને તેઓ સ્વપ્ન દ્રષ્ટા હતા અને ઇન્ડસ્ટ્રીઝ સાથે એમને બહુ ગાઢ સાનિધ્ય હતું. ડૉક્ટર કોલ્હાળકર, અર્થશાસ્ત્રના જાણીતા હશે ડૉક્ટર વી કે આરવી રાવ, પ્રોફેસર વાઘમારે, ભાઈજી નાયક, સીબી મેમોરિયા, આ બધાના સંપર્કો પણ હતા અને તેના આધારે અમને પણ 1968 અમને એક સેમિનારનો લાભ મળ્યો. આ સેમિનારનું આયોજન થયું હતું 1951 તેઓ બીજેમમાં આવ્યા અધ્યાપક તરીકે. સ્થાપના પણ 1951 થઈ એટલે સાહેબ અમનુભાઈ સાહેબે વિદ્યાનગરની હંમેશા સેવા કરી છે. પૂજ્ય ભાઈ કાકા તેમના પ્રવચનમાં મનુભાઈ સાહેબને લર્નર પ્રોફેસર તરીકે હંમેશા યાદ કરતા. આ તબક્કે ભાઈ શ્રી દીપભાઈ ને સંદીપભાઈ ભટ્ટ સાહેબે વિડીયો માટે અને તેમના વિશે પ્રવચન કંઈક બોલવા મને એક સદસ્યત્વ પ્રાપ્ત થયું છે એ માટે હું બંનેનો આભાર માનું છું. વાઇસ ચાન્સલર સાહેબનો પણ આભાર માનવું એટલો ઓછો છે. અને અનિલભાઈને હું એમના સંત સુપુત્રને નાનપણમાં પહેલે જોયેલા મેં અને મળતો ઘણી વખત એટલે મને આ તબક્કે ઘણો આનંદ થાય છે. વધુમાં સાહેબે ગુજરાતીમાં પણ અર્થશાસ્ત્ર પુસ્તક લખેલું છે. એ ભાષા એમની શુદ્ધ ગુજરાતી, કોઈ વખત ડિક્શનરી પણ જોવી પડે એવી ભાષા તેઓ વાપરતા. આમ તો ઘણું બધું રવિની શૈલીમાં કહેતા અને તેઓ હાર્ડ વર્કર હતા. હાર્ડ વર્ક ઇઝ વર્શિપ. આઈ રિમેમ્બર વન થિંગ, હી ડોનેટેડ હિઝ બોડી ટુ ધી હોસ્પિટલ. હી ડોનેટેડ ટુ ધી હોસ્પિટલ ફોર રિસર્ચ ઇન ફિલ્ડ ઓફ મેડિકલ આફ્ટર હિઝ ડેથ ઓર ડિમાઇઝ એઝ પર હિઝ વિશ. ઇટ વોઝ અ હાર્ડ ડિસિઝન ફોર એનીબડી વિચ હી ટુક. તેઓ કાવ્યગાન પણ કરતા, દુહા પણ ગાતા અને જુદા જુદા ભજનો પણ જાહેરમાં ગઈ અને બધાને પ્રેક્ષકોને રસ ખૂબ રસ પાન કરાવતા. હવે તેઓ એમ કહેતા ઘણી વાર કે ગયું દ્રવ્ય તો શું ગયું, મૃત્યુ ગયું તો તમારું શું રહ્યું, અરે જગમાં પ્રકાશ ગયું તો જગમાં શું રહ્યું, છતાં ગયું ચારિત્ર તો સર્વસ્વ તમારું ગયું. મારા પિતાશ્રી મામલતદાર હતા, તેઓ પણ મરાણા કોલેજમાંથી તેમના સમયમાં જ બી એ ઓનર્સ થયેલા, તેથી પરિચયમાં આવતા ઘણી વખત અને એ રીતે પણ તેમના પણ આશીર્વાદ તથા મનુભાઈ સાહેબના આશીર્વાદથી હું બીજીએમમાં એક ધારી 38 વર્ષ પ્રોફેસર ઓફ કોમર્સ મેનેજમેન્ટ બેન્કિંગ એકાઉન્ટ્સ તરીકે લાંબો સમય સેવા આપી શક્યો. નીતિ સાયન્સ, હોમ સાયન્સ, નલિની આર્ટ્સ કોલેજ BBA અને ફાર્મસી કોલેજમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે મેનેજમેન્ટ પર મેં સફળતાપૂર્વક કામ કરી શક્યો છું અને તેમના વાક્યોનો પણ મેં ભણાવતી વખતે ઉપયોગ કર્યો છે. આમ ખરેખર મનુભાઈ સાહેબ માટે આજે મને બોલવાનો જે આનંદ થયો એ માટે ખૂબ ગર્વ એ રીતે છે. વધુમાં મનુભાઈ સાહેબ બીજું પણ એક વાક્ય કહેતા, કાયમ માટે કોન્ટ્રીબ્યુશન
for my golden, glorious and magnificent career. These are my words. And he always encouraged and motivated us. We were interviewed by him for our promotion at Vijayan Commerce College. And always he motivated us with spirit and with affection. He said another thing, time and tide wait for a moment. તેઓ શિસ્તના ખૂબ આગ્રહી હતા. તેમની પાસે સંપર્ક કરવો હોય કોઈ કામ માટે તો તમારે હોમવર્ક કરવું પડે, નમ્રતા આ બધા ગુણો કેળવવા પડે. અને મનુભાઈ સાહેબ વિશે જેટલું કહું એટલું ઓછું છે. ભાઈ શ્રી દીપ અમ્યા આવ્યા છે એમકોમ ડિપાર્ટમેન્ટના પીએચડી સ્ટુડન્ટ, તેઓને પણ મળીને મને આનંદ થાય છે. તેમનો પણ હું અત્યારે આ તબક્કે આભાર માનું છું. અને મારા ધર્મપત્ની ભારતીબેન હરિકુમાર પણ જે ગ્રેજ્યુએટ થયેલા છે ગુજરાત યુનિવર્સિટી, તેમના સાથ સહકાર મળેલો છે. મનુભાઈ સાહેબના એ પણ સંપર્કમાં હતા એક જમાના. આથી વધુ શું કહી શકાય સાહેબ વિશે? સમય આટલા સમયમાં કેવું એ અઘરું છે. વંદન કરું છું. જય મનુભાઈ સાહેબ, અમર રહો.